કમાના વિરોધને લઈને ફરી વખત ગુજરાતી કલાકારનો નવો વિડીયો સામે આવી ગયો છે. એ વિડીયોમાં જે ગુજરાતી કલાકાર હોય છે તે કીર્તિદાન ગઢવી, જિગ્નેશ કવિરાજ, રાજભાગ ગઢવી એન્ડ દેવાયદ ખાવડ અને બીજા જેટલા પણ ગુજરાતી કલાકારો એ કમાને ડાયરામાં બોલાવ્યો હતો એ બધાને ટાર્ગેટ કર્યા છે. એ વિડીયોમાં જે ગુજરાતી કલાકાર છે તેણે કમાને જેટલા બી ગુજરાતી કલાકારે લાઈવમાં બોલાવ્યો હતો, મતલબ ડાયરા માટે બોલાવ્યો હતો, એ લોકોને ટાર્ગેટ કર્યા છે. એન્ડ જિગ્નેશ કવિરાજ એન્ડ બીજા જેટલા પણ કલાકારો એ કમાને ડાયરામાં બોલાવીને ધોણાવ્યો હતો એ બધા પર કેસ કરવાની વાત પણ કરી છે. અને કીર્તિદાન ગઢવી સહિત જેટલા બી કલાકારો એ કમાને ડાયરામાં બોલાવ્યો હતો એ બધા માટે થોડીક અલગ ભાષાનો ઉપયોગ કર્યો છે. તો એ આખો વિડીયો હું તમને આગળ બતાવું. એ વિડીયો બતાવું તે પહેલા તમારે ગુજરાતી કલાકારના ન્યૂઝ સૌથી પહેલા જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન આવે તેને ઓલ ઓપ્શન પર સિલેક્ટ કરી દો. એટલે આ છોકરાને એકદમ ભોળો છે કીર્તિદાને, એને ફર્સ્ટ ટાઈમ જે રીતે ઉપયોગ કર્યો હોય, પછી કીર્તિદાન રાજો દિવ્યાદભાઈ અને અન્ય કલાકારો હવે આને યુઝ કરવા માંડ્યા કે કમો હોય તો આપણો પ્રોગ્રામ હિટ થાય, કેમ તમારામાં તેવડ નથી, કેમ છાણ નથી, હે કમો હોય તો તમારો પ્રોગ્રામ હિટ થાય, મને બોલાવો તમારો પ્રોગ્રામ એમનો હિટ થઈ જાય, હાલી નીકળાશો, એક બાળા ભોળા વ્યક્તિની આવે તો દુરુપયોગ કરો છો. એટલે આ તો ઠીક છે, એ બાળક તરીકે છે અને કાલ અવારે કાંક એના મગજમાં કાંઈક બીજું થઈ જાય અને કાંક અવ્યવહારિક વર્તન કરે તો કમાની તો ઇજ્જતની આબરૂની પથારી ફરી જાય ને. એટલે મહેરબાની કરીને કલાકારો સુધરી જાઓ. અને બીજા બધા તમને વિનંતી કરે, હું કોઈ વિનંતી કોઈને કરતો નથી કલાકારોને, બરાબર, એ બાળો ભોળો વ્યક્તિ છે. કાલ અવારે એના અને જીગા તું પણ એને ધૂણાવતો હતો, બરાબર, એટલે ધૂણવું ને એ ગેરકાનૂની છે, તમને ખબર કહી દો, એમાં તું પણ ગુનેગાર થઈ શકે. એટલે મહેરબાની કરીને આવા ધંધા બંધ કરી દેજો. નીકળ્યા છો તમે કલાકાર કેટલા હારી ના છો, તમારી બધાની બાયોડેટા મારી પાસે છે, ઓપન કરી દઉં, બોલો ઓપન કરી દઉં, તમે કેટલા હારી ના છો, અત્યારે કમાને યુઝ કરો, બીજાને યુઝ કરશો, મને યુઝ કરો ને, બતાવું મને યુઝ કરો, હારી નીકળ્યા છો, બંધ કરો તમારી ભવાયું. આ હતો માવદાન ગઢવીનો પૂરો વિડીયો જેમાં કીર્તિદાન ગઢવીને બીજા જેટલા પણ કલાકાર છે એના વિશે માવદાન ગઢવીએ આવું કહ્યું છે. સો આ વિડીયો જોઈ લીધા પછી તમારો ઓપિનિયન શું છે એ કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો, કારણ કે જનતાનો ઓપિનિયન જ સાચો હોય છે. એટલે કોમેન્ટ સેક્શનમાં તમે કોમેન્ટ કરવાનું ના ભૂલશો. મળશું નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.